ઓફ વડોદરા. પાદરાના બજરંગનગરમાં એક જ ઘરમાંથી વૃદ્ધ મહિલા અને વૃદ્ધ પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ બંને પતિ પત્ની હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે, ત્યારે બંનેનું એક સાથે મોત થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ મોતનું કારણ હજી અકબંધ છે, ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોએ અત્યંત દુર્ગંધ મારતી હોવાની માહિતી પોલીસને આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘરમાં તપાસ કરતા વૃદ્ધ પુરુષનો મૃતદેહ પલંગમાં અને વૃદ્ધ મહિલાનો મૃતદેહ પલંગની નીચેના ભાગે જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને બીમાર હાલતમાં હોવાની પણ પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી, ત્યારે મોત થયેલા વૃદ્ધ માતા પિતાની માહિતી પુત્રને આપી હતી. પર આવેલ બજરંગનગરમાં બે વૃદ્ધ દંપતિના મોત થયા છે. એ મોત આમ તો એજેડ છે એટલે એવું લાગે છે કે એમની બીમારીની પણ કોઈ ફાઇલ અહીંયા અમારી પાસે છે, જોઈ લઈએ છીએ એમાં શું છે. પણ બંને બહુ લાંબા સમયની બીમારીથી પીડાતા હોય અને એ બીમારીના કારણે એમનું મોત થયું હોય એવું અમારું માનવું છે. પોલીસને જાણકારી કેવી રીતે મળી? પોલીસને જાણકારી પ્રાઇમરી મને તો અહીંયાના જે આગેવાન છે નયનભાઈ પાવસાર, એમને મને કોલ કર્યો હતો. એ આધારે અમને માહિતી મળતા અમે સ્થળ ઉપર પહોંચી. સર, શું કહી શકાય કે હાલ ગરમીનું પ્રમાણ વધુ છે? તો ગરમીનું પણ પ્રમાણ છે, એ પણ હોઈ શકે. તેમ છતાં અમે અમારી કાયદેકીય પ્રક્રિયા મતલબ પીએમ રિપોર્ટ ને આ બધું કરી અને આગળ જે કંઈ હશે એ આધારે અમે આગળ વધશું. અમારી પાછળ બે ડોશીમાં ને ડોહા બંનેનું થયેલું છે, મોત થયેલું છે. તો અમે ઇમરજન્સી પોલીસને જણાવ્યું, તાત્કાલિક પોલીસ આવી ગઈ, તપાસ હાથ ધરી છે. અને ડોશીમાનું જે છે મરદું એ નીચે પડ્યું છે પલંગ નીચે, અને ડોહાબા છે એ પલંગમાં મેલા ઊંઘેલા છે અને તપાસ ચાલે છે. બેન, તમને કેવી રીતના ખબર પડી? અમને પાડોશીએ જણાવ્યું કે ભાઈ અહીંયા આ બનાવ બન્યો છે, કે ડોશીમાં ને ડોહાબા બંને ઓફ થઈ ગયેલા છે અને દુર્ગંધા મારે છે, બહુ જ અથાય છે વધારે પડતી, એટલે તમે આવો લીલાબેન. એટલે હું તરત જ હાજર થઈ અને જાણ કરી પોલીસમાં. પોલીસ તૈયારી ઇમરજન્સી આવી. એના પરિવારમાંથી કોઈ છે? એમના પરિવારમાં એવું કહેવાય છે કે દીકરો છે, પણ મેં તો કોઈ દિવસ જોયેલો નથી ને હું તો એમને ઓળખતી પણ નથી. કેટલા સમય થી અહીં રહે? આ લોકો તો લગભગ ખાસા ટાઈમ થી 10-1 વર્ષ થી રહે છે અહીંયા. પણ ડોશીમાં બીમાર હતા, ડોહાબા હરતા ફરતા હતા.